प्रतिदिन छे अत्यंत नामुं एटले के बिंदुवत मळशे अने प्रकार एनो हशे आभासी अने चतुर। आटली वस्तुओ मळशे। आ प्रथम केस मां માત્ર બહિર્ગળ દિશાના આપણે બે જ કિસ્સાઓ લઈએ છીએ, બીજા કિસ્સાની અંદર વસ્તુનું સ્થાન જો આપણે વસ્તુને અનંત અંતર અને કેપિટલ એફ ડી વચ્ચે ગમે ત્યાં વચ્ચે મૂકીએ, એટલે કે અનંત અંતર અને કેપિટલ એફ જેટલું અંતર છે એની વચ્ચે ગમે ત્યાં મૂકશું તો આપણને પ્રતિબિંબનું સ્થાન કે એફ અને પી ની વચ્ચે અરીસાની પાછળ ચતુર અને આભાસી પ્રતિબિંબ મળશે, મતલબ કે પ્રતિબિંબ આપણને એફ અને પી વચ્ચે મળશે। પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ, પરિમાણમાં પ્રતિબિંબ છે વસ્તુ કરતાં નાનું હશે અને પ્રકારની અંદર જોવા જઈએ આભાસી અને ચતુર, આમાં પણ આભાસી અને ચતુર પ્રતિબિંબ મળશે। તો આ બે જ કિસ્સાઓ આપણે માત્ર લેવાના થાય, બહિર્ગળ અરીસાના કિસ્સાઓની અંદર માત્ર બે જ કિસ્સાઓ કે વસ્તુને તમે અનંત અંતરે મૂકો તો એફ પર તમને આભાસી ચતુર અને પ્રતિબિંબ છે એ અત્યંત નાનું બિંદુ જ મળશે, જ્યારે વસ્તુનું સ્થાન છે તમે અનંત અંતર અને એફ જેટલા અંતરની વચ્ચે ગમે ત્યાં મૂકશો તો તમને પ્રતિબિંબ એફ અને પી ની એક્ઝેક્ટ વચ્ચે મળશે। તો આ બે પ્રકારના કિસ્સાઓ લઈ આગળ વધીએ તો પ્રતિબિંબ છે બહિર્ગોળ દિશા દ્વારા કેવી રીતે મેળવી શકાય એના મુદ્દાઓ તમે આગળ લખી શકો। તો આનાથી આગળ જઈએ તો બહિર્ગોળ દિશાના ઉપયોગ ત્યાર પછીનો એક સામાન્ય ઉપયોગ છે વાહનના સાઇડ ગ્લાસ તરીકે, એક જ ઉપયોગ છે બહિર્ગોળ અરીસાનો વાહનના સાઇડ ગ્લાસ તરીકે। ઘણી જગ્યાએ બોલ અથવા તો મોટા કોમ્પ્લેક્સ ની અંદર તમે જોયો હશે કે જે જગ્યાએ વળેલી સ્થિતિ હોય, વર્તુળાકાર સીડી હોય અથવા તો ક્યાંય ક્રોસ હોય, લંબચોરસ ભાગ હોય, એવા પ્રકારની સીડીની અંદર કોઈ નીચેથી અથવા ઉપરથી કોઈ વ્યક્તિ ચાલી આવતી હોય તો એને જોવા માટે પણ ઘણી જગ્યાએ કોર્નરમાં સીડીમાં ઉપર કોર્નરની અંદર બહિર્ગોળ પ્રકારના અરીસા રાખેલા હોય છે। તો આ પ્રકારના અરીસાનો ઉપયોગ મુખ્યત્વે વાહનોના સાઇડ ગ્લાસ તરીકે, વાહનોના સાઇડ મિરર તરીકે થાય છે કે જેની અંદર આપણને પ્રતિબિંબ, હમણાં જે આપણે કિસ્સાઓમાં જોયું પ્રમાણે પ્રતિબિંબ છે એ વસ્તુ કરતાં નાનું મળશે તથા આભાસી પ્રતિબિંબ મળશે અને આભાસી પ્રતિબિંબ આપણને ચતુર મળશે, જે વસ્તુ હશે એ જ રીતે મળશે। પણ પ્રતિબિંબ વસ્તુ કરતાં ઘણું બધું નાનું છે, એટલે વાહનની અંદર આપણે જો પાછળની સાઈડનો ડ્રાઈવર છે પાછળની સાઈડનો વિસ્તાર જોવા માંગે તો એના માટે બહિર્ગોળ દિશાનો ઉપયોગ અનિવાર્ય છે, ફરજિયાત છે, જરૂરી છે। પાછળનો વિસ્તાર ઘણો બધો મોટો વિસ્તાર જોઈ શકે એના માટે પ્રતિબિંબ નાનું મળે છે, નાનું પ્રતિબિંબ ચતુર મળશે, એટલે અંદાજ લગાવી અને ઓવરટેક કરી શકે અથવા તો સલામત રીતે પોતાનું વાહન ચલાવી શકે। તો આ છે બહિર્ગોળ અરીસાના ઉપયોગ। ત્યાર પછીનો મુદ્દો અરીસાનું સૂત્ર, ઉદ્ગમ બિંદુ ઉપર મૂકીએ જ્યાં એનું ધ્રુવ છે પી, એ
પર સંપાત થાય ધ્રુવ P અને O બંને એક જ આમ ગણો તો બિંદુ છે હવે અંતર્ગોળ અરીસાની સામે દાખલા તરીકે આ એક વસ્તુ રહેલી છે AB નામની ધારો કે એનું પ્રતિબિંબ આપણને અહીંયા મળે છે અંતર્ગોળ અરીસો છે એટલે ધારો કે આ આપેલા અરીસાનું ઉપગ્રહતા કેન્દ્ર C છે અહીં કેપિટલ F છે અહીં ધ્રુવ P છે આ અક્ષને આપણે પોઝિટિવ x અક્ષની દિશા કહીએ આ પોઝિટિવ y અક્ષની દિશા છે આ નેગેટિવ y છે આ તરફ તમે જુઓ તો માઈનસ x નેગેટિવ x અક્ષ છે હવે આ બાજુ આપણને પ્રતિબિંબ છે એનું નામ મળશે જેને આપણે નામ આપીએ છીએ a' b'. ધારો કે આ વસ્તુની ઓરિજિનલ હાઈટ છે ઊંચાઈ છે h કહીએ પ્રતિબિંબની ઊંચાઈને h ડેશ વડે જો દર્શાવીએ હવે ત્રણ નિયમ સરળતાથી સમજી શકાય છે કે આ બાજુ જે વસ્તુ પડેલી હોય અરીસો અહીંયા હોય આ એક ચળકતી દિશી સપાટી હોય પરાવર્તક સપાટી હોય તો પ્રકાશનું કિરણ ડાબી બાજુએથી અત્યારે આ કિસ્સામાં જમણી તરફ અરીસા તરફ છે જશે આ કિરણને આપણે નામ આપીએ છીએ આપાત કિરણ હવે પ્રથમ નિયમ સાદો નિયમ એવો છે કે બધા અંતરો અરીસાથી અરીસાના ધ્રુવ P થી માપવા પડશે બધા અંતર અરીસાના ધ્રુવ P થી માપવાના છે તમે જમણી તરફના અંતરો માપો કે ડાબી તરફના માપવાની શરૂઆત ધ્રુવ P થી અરીસાનું જે મધ્ય બિંદુ છે એ ધ્રુવ P થી શરૂઆત થશે આ પ્રથમ અને સાદો નિયમ બીજો નિયમ આપણે જોઈએ તો જે અંતરો P બિંદુથી આપાત કિરણ D દિશામાં મૂકાશે જે બાજુ આપાત કિરણ છે એ જ બાજુ મૂકાશે તો એવા અંતરને આપણે ધન લેશું જો તમે P બિંદુથી અંતર એવું માપો કે જે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં માપવું પડતું હોય તો એવું અંતર આપણે ઋણ એટલે કે નેગેટિવ લેશું તો બીજો નિયમ એ છે કે આપાત કિરણની દિશામાં મપાતા અંતરો ધન તથા આપાત કિરણની વિરુદ્ધ દિશામાં મપાતા અંતરો ઋણ લેવા અથવા ગણવા અથવા માપવા તો આ વસ્તુ છે P થી B સુધીનો અંતર છે એને વસ્તુ અંતર કહેવાય P થી B' સુધીનો અંતર છે એને પ્રતિબિંબ અંતર કહેવાય જો તમારે વસ્તુ અંતર માપવું હોય તો પ્રથમ નિયમ અનુસાર P બિંદુથી માપવું પડે P થી તમારે B સુધી માપવું પડે અહીંયાથી શરૂઆત કરો માપવાની અને અહીં સુધી જાઓ તો તમે આપાત કિરણની વિરુદ્ધમાં માપો છો બીજા નિયમ અનુસાર વિરુદ્ધમાં મપાતું અંતર ઋણ લેવું પડે માટે પ્રતિબિંબ અંતર આ કિસ્સા પ્રમાણે ઋણ થાય બીજો ઉદાહરણ આ પ્રતિબિંબ સોરી વસ્તુ અંતર ઋણ થાય આ પ્રતિબિંબ છે તો P થી B' સુધીના અંતરને તમે પ્રતિબિંબ અંતર કહો તો એ પણ તમારે આપાત કિરણની વિરુદ્ધ માપવું પડે એ પણ માટે ઋણ આવશે ત્રીજો નિયમ પ્રતિબિંબની ઊંચાઈ h લીધી છે સોરી વસ્તુની ઊંચાઈ h લીધી છે પ્રતિબિંબની ઊંચાઈ h' લીધી છે તો ત્રીજા નિયમ અનુસાર આ મુખ્ય અક્ષ છે જે ધ્રુવ P વક્રતા કેન્દ્ર C મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય છે તો ત્રીજા નિયમ અનુસાર મુખ્ય અક્ષની ઉપરની લંબ ઊંચાઈ ધન તથા નીચેની લંબ ઊંચાઈ ઋણ લેવી જો મુખ્ય અક્ષની ઉપરની બાજુ કોઈ ઊંચાઈ માપવાની થતી હોય લંબ માપવાની હોય તો એ ધન લેવાની છે જો નીચેની બાજુએ લંબ માપવાની ઊંચાઈ હોય તો એ ઋણ રહેશે તો અહીં વસ્તુની ઊંચાઈ h છે ઉપરની બાજુએ છે માટે આ પ્લસ લેવાશે જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ નીચેની બાજુ લંબ છે માટે એને ઋણ લેવી પડશે તો અત્યારે માત્ર આટલું જ આગળના વિડિયોની અંદર આપણે જોશું અરીસાનું સૂત્ર અને અરીસા સાથે સંકળાયેલી more topic.